पीएफआई पर सरकारे मोटी कार्यवाही करी छे। सतत दरोडा पड्या बाद हवे गृह मंत्रालये पीएफआई अने तेनी साथे संकळાયેલી સંસ્થાઓ પર 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે। આ કાર્યવાહી ટેરર લિંકને લઈને કરવામાં આવી છે। ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે પીએફઆઈ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી। આપણે જણાવી દઈએ કે ઈડી અને એનઆઈએ દ્વારા દરોડાના પહેલા રાઉન્ડમાં 106 લોકોની ધરપકડ કરાઈ હતી। દરોડાના બીજા રાઉન્ડમાં 247 લોકોની ધરપકડ કરાઈ। गृह मंत्रालय नु कहेवुं छे के आतंकवादी संबंधों पुरावा ने एजेंसीओना रिपोर्ट्स आधार पर आ कार्यवाही करवामां आवी छे। पीएफआई साथे जोडायेला संगठनों पर पण प्रतिबंध मुकवामां आव्यो छे, जेमां कैम्पस फ्रंट ऑफ इंडिया, रिहेबिलिटेशन इंडिया फाउंडेशन, ऑल इंडिया इमाम काउंसिल अने अन्य घणी संस्थाओनो समावेश थाय छे। आपने ए पण जणावी दईए के पहला राउंडमां 11 राज्योमां दरोडा पड्या हता अने त्यारबाद पीएफआई साथे संकळायेला लोकोए पण हंगामो मचाव्यो। ए ज समय बीजा राउंडमां 8 राज्योमां दरोड़ा पड़ा था। दिल्ली ना जामिया नगर में कलम 144 लागू कर देवामां आवी। प्रतिबंधनो अर्थ ए छे के आ संगठन साथे संकळायेली कोईपण व्यक्ति सामे कार्यवाही थई शके छे। देश में पीएफआई जे प्रकारनी प्रवृत्ति चलावी रही थी तेना पर प्रतिबंध लगावामां आव्यो छे। एजेंसीए 5 एफआईआर नोंधी छे अने तेमां यूएपीए ना उपयोग करवामां आव्या छे। आ सिवाय पीएफआई साथे जोड़ेला संगठनों सामे पण कार्यवाही थई शके छे। पीएफआई जे रीते विदेशी फंड ने कायदेसर कहेवानो प्रयास करती थी तेने पण बंद करवामां आवशे। पीएफआई मात्र देशमां नहीं परंतु खाड़ी देशों में पण भारत विरोधी एजेंडा चलावतुं हतुं। पीएफआई तेजस गल्फ डेली नामनुं अखबार चलावतुं हतुं। आ अखबार द्वारा ते खाड़ी देश में भारत विरोधी एजेंडा चलावे छे। आ सिवाय ते अखबारना माध्यमथी विदेशी फंडिंग ने कायदेसर बनावती हती। पीएफआई अबुधाबी में एक रेस्टोरंटना रेस्टोरंट द्वारा हवाला द्वारा मार्फते भंडोळ पण मेळवतुं हतुं। विदेशी भंडोळ पर बळ पर ते देश में कट्टरवादों ने वेग आपतु होवानुं पण कहेवाई रह्युं हतुं। सरकार द्वारा पीएफआई पर प्रतिबंध मुकवामां आव्यो छे। आ प्रतिबंध मुकवा पाछळनुं कारण तेना द्वारा टेरर फंडिंग थतुं हतुं। अनेक राज्योमां थयेली हत्याओनी पाछळ आ संगठनना हाथ होवानुं सामे आव्युं छे। तपास दरमियान जे सेंट्रल एजेंसीओ छे अने गुजरातनी अंदर एटीएस छे एना अधिकारीओए जे स्थळो पर तपास करी छे त्यांथी थोकबंद दस्तावेजो हाथ लाग्या छे। રાજ્યની વાત કરવામાં આવે, ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી 16 વ્યક્તિને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે। એ લોકોની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે। એમની પાસેથી જે કંઈ વાંધાજનક સાહિત્ય મળ્યું છે એની પણ ચકાસણી હાલમાં થઈ રહી છે। 5 વર્ષ માટે જે સંસ્થા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેના કારણે હવે તેઓ કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે, એમના સંગઠનોની મીટિંગ નહીં થઈ શકે, એમની કોઈ કાર્યાલય નહીં ચાલુ થઈ શકે। આ સિવાયના અનેક પ્રકારના પ્રતિબંધોનો સામનો એમણે કરવો પડશે। આપને જણાવી દઉં કે અગાઉ બાંગ્લાદેશના એક આતંકી સંગઠન સાથે પણ એમના તાર જોડાયેલા હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું। આ સિવાય યુએઈ અને અન્ય દેશોમાંથી પણ એમને ફંડ મળતું હોવાનું સામે આવ્યું હતું। જે પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા એને કારણે કસે ને કસે આના ઉપર એક વજ્રાઘાત થઈ શકે એટલું મોટી આ કાર્યવાહી છે અને આ સમગ્ર સંગઠનને પ્રતિબંધિત કરી અને એને જે પાંખો છે એને કાપી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આવનારા દિવસોમાં હજુ પણ કઠોર કદમ ઉઠાવવામાં આવશે એવું લાગી રહ્યું છે। હાલમાં જે લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે એમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। પૂછપરછ દરમિયાન પણ દેશ વિરોધી ષડયંત્રનો ભારતને તોડવાના ષડયંત્રના વિશેની વિગતો પણ બહાર આવવાની સંભાવનાઓ તપાસ એજન્સીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે પ્રકારે સમગ્ર કાર્યવાહી દેશના અલગ અલગ રાજ્યોમાં કરવામાં આવી છે એમાં જે તપાસ દરમિયાન જે વિગતો આવી છે એ ખરેખર ચોંકાવનારી છે અને જે પ્રકારે પીએફઆઈ દ્વારા પોતાનું એક નેટવર્ક ઊભું કરી અને જે પ્રમાણે સમગ્ર દેશની અંદર એ નેટ ફેલાવવામાં આવી હતી, એ જાળ ફેલાવવામાં આવી હતી એને ભેદવામાં કસે ને કસે કેન્દ્ર સરકારની આ જે તપાસ એજન્સીઓ છે એણે અને ગુજરાત એટીએસ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી છે એવું ચોક્કસપણે કહી શકાય। હાલમાં તમામ દસ્તાવેજોની તપાસ થઈ રહી છે, એમના ઠેકાણાઓ, એમની સાથે સંકળાયેલા લોકો, એમની સાથે સંકળાયેલા લોકોના વોટ્સએપ ગ્રુપ, એમના ટેલિગ્રામ ગ્રુપ, એમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ એ સહિતની તમામ બાબતોની પર તપાસ કરવામાં આવી રહી છે અને એ તપાસ દરમિયાન પણ જો કોઈ જવાબદાર વ્યક્તિઓ હાથ લાગશે તો એમની સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે। હું કિરીટ ત્રિવેદી કેમેરા પર્સન પરવેશ સાથે ઇન્ડિયા ન્યૂઝ।